गुरुदेव एक समाज छे साधुओं ने एक चोक्कस ढांचा में जुए छे के भाई आ आम साधु आ साधु आ साधु अमुक प्रकारना एना वस्त्रों होय एने साधु कहेवाय एक ढांचो अने पोतानी अपेक्षाओं लईने साधुओं पासे संतो पासे जता होय छे अने अपेक्षा पूरी थाय तो साधु साचा अने सारा न थाय तो ए खोटा तो लोकोनी अपेक्षा पूरी करवी केटली अघरी होय छे। એટલે આમ તો ભગવાન મહાવીરે એવું બતાવ્યું છે કે જૈન સંતો છે એ સંસારના માર્ગથી અલિપ્ત રહે છે, કે ભાઈ સંસારી જીવન છે, સંસારની અભિલાષાઓ છે, ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, એમની ક્યારે પૂર્તિ થતી નથી। એ એમને માત્ર જૈન શાસ્ત્રના માધ્યમથી માર્ગદર્શન આપી શકે એ જનરલ ઉપદેશ રૂપે કે ભાઈ પુણ્ય કરશો તો તમને શાંતિ મળશે અને પાપ કરશો તો તમને અશાંતિ મળશે, આ માર્ગ ઉપર ચાલશો તો એ ધર્મનો માર્ગ છે અને આ માર્ગ એ અધર્મનો માર્ગ છે। હવે તમારે કયા માર્ગે ચાલવું એ તો સ્વયંની પ્રજ્ઞા એટલે સ્વયંના જ્ઞાનથી નક્કી કરવાનું છે, એ સાધુઓ નક્કી ન કરી શકે। માનો કે અમે પ્રવચનો આપીએ તો 500, 1000, 2000, 5000 લોકો શ્રવણ કરે, પણ અમે એવી આશા ન રાખીએ કે શ્રવણ કર્યા પછી બધામાં ચેન્જીસ આવી જાય, બધા સુધરી જાય, બધા વ્યસનો છોડતા થઈ જાય। કારણ કે એ તો સ્વયંનું જ્યારે ઉપાદાન એટલે પુરુષાર્થ જાગશે ત્યારે જ છોડશે, પણ આજનું શ્રવણ કરેલું ક્યારેક એને એ લક્ષ્ય બિંદુ બની જાય, એના માટે એક ચોઈસ બની જાય કે મારે અશાંતિને છોડવા માટે આ વસ્તુનો આગ્રહ કે વસ્તુનો રાગ મારે છોડવો છે। એટલે અમારું કામ છે માત્ર માર્ગદર્શન એટલે ગાઈડ તરીકે, હવે સ્વીકારવું કે ન સ્વીકારવું એ સંસારીની સ્વયંની પ્રજ્ઞા ઉપર છે અને અમે એના ઉપર ફોકસ પણ ન કરીએ। જો અમે એ ફોકસ કરીએ તો અમે પાગલ બની જાય કે ભાઈ આ તો હજી આટલા વર્ષ પછી પણ સુધરા નથી। એટલે અમે તો એમ જ રાખીએ કે ભાઈ એમને જ્યારે એનો સમય આવશે ત્યારે એનામાં સુધારો થશે।